साबरकांठा जिल्ला सहित अन्य जिल्लाओमां लूट धाड वाहन चोरी जेवा गुनाओने अंजाम आपनार बिजुडा गेंगना आरोपीओने एलसीबीए झड़पी पाड़ी 38 जेटला गुनाओ भेद उकेल्यो छे। तो 6 लाखथी वधु मुद्दामाल पण कब्जे लईने આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે। 2015 થી સક્રિય એવી બિજુડા ગેંગ કે જેમણે 5 જેટલા જિલ્લાઓમાં ગુનાઓને અંજામ આપ્યો છે, એવા 4 આરોપીઓને સાબરકાંઠા પોલીસે કરી છે અટકાયત, તો હજુ 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। ધાડ, લૂંટ, ગડફોડ, મંદિર ચોરી, વાહન ચોરી જેવા ગુનાઓમાં માહેલ અને છેલ્લા કેટલાય સમયથી ફરાર એવી બિજુડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4 લોકોની પોલીસે અટકાયત કરીને તેમની પાસેથી હાલ સોના ચાંદીના દાગીના અને બાઇક સહિતનો 5,81,000 મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। સાબરકાંઠા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે, ડુંગરપુરના રહેવાસી એવા બિજોડ ગેંગના 4 આરોપીની ધરપકડ કરી છે અને એમના કબૂલાતમાં એમણે 38 ગુનાઓ કરેલાનું કબૂલ કર્યું છે અને સાબરકાંઠા પોલીસે 6 લાખના ઉપરાંત મુદ્દામાલની રિકવરી કરી છે અને બીજી રિમાન્ડની તજવીજ અને બીજા પણ ગુનો ઉકેલવાની તજવીજ ચાલુ છે। છેલ્લા કેટલાય વર્ષોથી આ ગેંગ સક્રિય બની છે અને રાત્રિના સમયે આ તમામ ગુનાઓમાં અંજામ આપતા હતા। આમ તો આ રીટા ગુનેગારો ચોરી અને ઘરફોડનો સામાન લઈને ચોરી કરેલ બાઇક સાથે આવી રહ્યા હતા, ત્યારે પોલીસે બાતમીના આધારે આ તમામ આરોપીઓને હિંમતનગર વીરપુર રોડ પરથી અટકાયત કરી હતી। પૂછપરછ હાથ ધરતા તેમણે સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ડુંગરપુર સહિતના જિલ્લાઓમાં ગુનાઓ કરેલનું કબૂલ કર્યું છે અને ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ગુનાઓ દર્જ છે। એ જો ગુનેગારો છે એ 2015થી વોન્ટેડ હતા અને એમના ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી, મંદિર ચોરી, બાઇક ચોરી, ફોર વ્હીલ ચોરી એ ઘણા બધા હેડમાં એ વોન્ટેડ હતા અને જિલ્લાઓ જેવા કે ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને રાજસ્થાનના ડુંગરપુર, ઉદયપુર આ 6-7 જિલ્લામાં એમને તરખાટ મચાવ્યો હતો। કુલ 7 આરોપીઓ હતા, એમાંથી 4 આરોપીની ધરપકડ કરી છે અને 3 આરોપીની વોચ ચાલુ છે। સાબરકાંઠા એલસીબીએ આમ તો 5 જિલ્લાઓમાં તરખાટ મચાવનાર મુખ્ય આરોપી સહિત અન્ય 3 આરોપીઓની અટકાયત કરી છે, તો વધુ 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। હજુ વધુ 3 આરોપીઓ પાસેથી અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાય તેમાં નવાઈ નહીં। રાજેશ ચાવડા સાથે સાગર પટેલ, ZSTV, હિંમતનગર।